મુઠાઈરામાં એવું બનેલું ગની ચાચા અમારા સુરતના બહુ આમ મીઠો અવાજ અને ગાઈને રજૂ કરે એકે કે ગની ગુજરાત મારો ભાગ છે હું છું ગઝલ બુલબુલ ગાઈને કહેતા ગની ગુજરાત મારો ભાગ છે હું છું ગઝલ બુલબુલ વિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું નથી પાછી જવાની એ જવાની લઈને આવ્યો છું આ પંક્તિ પર સરસ ગાઈને રજૂ કરતા એટલે બુલબુલ કહેતા ને એટલે મરી સાહેબ નો વારો આવે એટલે મરી સાહેબ એનો જવાબ આપે ત્યારે આમ અત્યારે હવે ઓછું થઈ ગયું ત્યારે જવાબ આપવાનું બહુ હોય અત્યારે તો એમપી પર જ અભાઈ જવાબ મંચ પર બહુ નથી થતું તો મરી સાહેબે જવાબ આપ્યો કે બુલબુલ એ આખી ગઝલ આવી હતી કે યત્નો વગર જો કોઈ પ્રભુથી મુરાદ લે એ આવે મારી પાસે અને ધન્યવાદ લે ભૂખે મરી રહ્યો છું તો રસ્તો કહું મરીશ મંદિરમાં જઈને બેસ પ્રભુથી પ્રસાદ લે કારણ કે ગઝલ હતી એની અંદર આ શેર એમણે ખાસ ગની રહેવાના માટે આ લખેલો કે બુલબુલ તો હું નથી શાયર છું મારી રીતથી બોલીશ હું ગઝલ શાયર છું મારી રીતથી બોલીશ હું ગઝલ બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ લે બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ તો નાટકીયતા વગરના પઠનને પણ જે લોકો આવકારી શકે એવા ઓડિયન્સની સામે બોલવાનો એક લાભો હોય છે અને હવે જે કવિનો વારો છે એને હું એમ કહું છું કે બિન પિયે હી યહાં કુછ લોગ બહેક જાતે હૈ બિન પિયે હી યહાં કુછ લોગ બહેક જાતે હૈ હો જો પૈમાને અધૂરે તો છલક જાતે હૈ તુમમે હીરે કી સિફત હૈ તો અંધેરે મે મિલો તુમમે હીરે કી સિફત હૈ તો અંધેરે મે મિલો ધૂપ મે કાચ કે ટુકડે ભી ચમક જાતે હૈ તરવું કદી ન ફાવ્યું મને તર સુધી ગયો તરવું કદી ન ફાવ્યું મને તર સુધી ગયો અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો કે અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો ને મંદિર કે મસ્જિદો સુધી અટકી ગયા સહુ મંદિર કે મસ્જિદો સુધી અટકી ગયા સહુ જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો તો મંદિરો માટે તો આરસ જોઈએ કૃષ્ણભાઈ મંદિરો માટે તો આરસ જોઈએ ભક્તિ માટે મન નિખાલસ જોઈએ ભક્તિ માટે મન નિખાલસ જોઈએ ને કઈ રીતે જગ થાય રોશન શી ખબર કે કઈ રીતે જગ થાય રોશન શી ખબર ઝોપડીને માત્ર ફાનસ જોઈએ કઈ રીતે જગ થાય રોશન શી ખબર ઝોપડીને માત્ર ફાનસ જોઈએ ને એક વૈરાગીને જોયો તો થયું વૈરાગી સાધુઓ સંતો ઘણી વાર સામે આવીને પહેલી લાઈનમાં બેઠા હોય તો હું આ પાછો શેર સંભળાવું છું ને એમને એવું લાગે કે એમની પ્રશંસા કરી શેર સાંભળજો કે એક વૈરાગીને જોયો તો થયું એક વૈરાગીને જોયો તો થયું કઈ ન કરવા મારે સાહસ જોઈએ કે એક વૈરાગીને જોયો તો થયું કઈ ન કરવા મારે સાહસ જોઈએ નામે એક અતલસ નામનો શબ્દ આવે છે મોટે ભાગના લોકોને ખબર હશે એક જાતનું કાપડ છે રેશમી સરસ મજાનું અતલસ કહેવાય કે દેહ તો કંતાનથી ઢાંકી શકો દેહ તો કંતાનથી ઢાંકી શકો પણ આઈનો બોલ્યો કે અતલસ જોઈએ આઈનો બોલ્યો કે અતલસ જોઈએ ને આ શેર છે તમને સૌને અર્પણ કરું છું આપ તમામ મિત્રોને કે ધનને માટે એક વંશજ કાપી છે મિલકત આપી જવી હતી એક પુત્ર પુત્રી સંતાન પૂરતું છે કે ધનને માટે લતાબેન છે સાંભળજો કે ધનને માટે એક વંશજ કાફી છે ભાષા માટે લાખ વારસ જોઈએ વાહ
કે તમને માટે એક વંશજ કાફી છે, ભાષા માટે લાખ વારસ જોઈએ. ને જે બધા બેઠા અહીં દરબાર લઈ, કે જે બધા બેઠા અહીં દરબાર લઈ, એ નથી જીવી શક્યા ઘરબાર લઈ. કે જે બધા બેઠા અહીં દરબાર લઈ, એ નથી જીવી શક્યા ઘરબાર લઈ. ને જેમને પ્રેમથી એણે વડાવીને કહ્યું, કે પ્રેમથી એણે વડાવીને કહ્યું, પ્રેમથી એણે વડાવીને કહ્યું, નીકળી જા. પ્રેમથી એણે વડાવીને કહ્યું, નીકળી જા યાદ બસ બે ચાર લઈ, નીકળી જા યાદ બસ બે ચાર લઈ. ને ખુશ હતો, હળવો હતો, હસતો હતો. ખુશ હતો, હળવો હતો, હસતો હતો. ખુશ હતો, હળવો હતો, હસતો હતો. ક્યાં હું બેઠો હાથમાં અખબાર લઈ. વાહ વાહ વાહ, બહુ અચ્છે. ખુશ હતો, હળવો હતો, હસતો હતો. ક્યાં હું બેઠો હાથમાં અખબાર લઈ. ને પ્રકૃતિ જ્યાં પાંગરી ના પાંગરી, કે પ્રકૃતિ જ્યાં પાંગરી ના પાંગરી, માણસો આવી ગયા ઓજાર લઈ. પ્રકૃતિ જ્યાં પાંગરી ના પાંગરી, માણસો આવી ગયા ઓજાર લઈ. અને શેર સાંભળજો, અરવિંદભાઈએ વાત કરી, દીકરા હોય છે નથી હોતા, ઘરમાં હોય છે છતાં નથી હોતા, કે એ પૂછે છે પગના છાલાનો મીનિંગ, અર્થ નહીં મીનિંગ પૂછે છે, કે એ પૂછે છે પગના છાલાનો મીનિંગ. પુત્ર જે રખડે પિતાની કાર લઈ. એ પૂછે છે પગના છાલાનો મીનિંગ. પુત્ર જે રેકડે પિતાની કાર લઈ, જે બધા બેઠા અહીં દરબાર લઈ, એ નથી જીવી શક્યા દરબાર લઈ. નવી ગઝલના ચાર શેર છે, કે શબ્દની ચકમક મળી હતી, કે શબ્દની ચકમક મળી હતી, ગીત હું જાતે શીખ્યો. કે શબ્દની ચકમક મળી હતી, ગીત હું જાતે શીખ્યો. કઈ મળી એવી અધૂરપ, પ્રીત હું જાતે શીખ્યો. કે શબ્દની ચકમક મળી હતી, ગીત હું જાતે શીખ્યો. કઈ મળી એવી અધૂરક, પ્રીત હું જાતે શીખ્યો. ને કેમ જીવન જીવવું ના દાખલા પુષ્કળ હતા. એક્ઝામ્પલ્સ, કે કેમ જીવન જીવવું ના દાખલા પુષ્કળ હતા, પણ રકમ પામ્યો અલગ તો રીત હું જાતે શીખ્યો. કેમ જીવન જીવવું ના દાખલા પુષ્કળ હતા, પણ રકમ પામ્યો અલગ તો રીત હું જાતે શીખ્યો. ને જન્મ વેળા તે રુદન દઈ મોકલ્યો હતો હે પ્રભુ. અહીંયા ઘણી બધી મમ્મીઓ બેઠી છે, માતાઓ, ઘણા બધા ડોક્ટર્સ પણ હશે. કે જન્મવેળા તે રુદન દઈ મોકલ્યો હતો હે પ્રભુ, એક બે મહિના રહીને સ્મિત હું જાતે શીખ્યો. જન્મવેળા તે રુદન દઈ મોકલ્યો હતો હે પ્રભુ, એક બે મહિના રહીને સ્મિત હું જાતે શીખ્યો. ને સંતુલન પ્રારબ્ધ ને પુરુષાર્થ નું કેવું રહ્યું, એટલે સંશેર સાંભળજો, કે સંતુલન પ્રારબ્ધ ને પુરુષાર્થ નું કેવું રહ્યું. હર શીખવી તે સમય ને જીત હું જાતે શીખ્યો. હર શીખવી તે સમય ને જીત હું સાથે શીખ્યો. શબ્દ ની ચકમક મળી હતી, ગીત હું જાતે શીખ્યો. કઈ મળી એવી અધૂરપ, પ્રીત હું જાતે શીખ્યો.